मित्रों नमस्कार, हूँ पंचायत पानी म्युनिसिपल कमिश्नर सूरत। मित्रों एक अत्यारे सूरत में खास करीने जेटला पण सोसायटीना प्रमुखशीओ छे, इंडस्ट्रीजना मालिको छे, डायमंड अने टेक्सटाइल युनिट्सना मालिको छे, अथवा जे कोई जग्याना जे प्रमुखश्री होय एमने एक विनंती करू छू के आपना पासे एक अचूक एक पल्स ऑक्सीमीटर राखवानुं छे। पल्स ऑक्सीमीटर जे छे केटला लोकोना जे ऑक्सीजन आमा ओछू थाय छे, ऑक्सीजन सेच्युरेशन अगर 94 ओछा होय तो एने हॉस्पिटल में रेफर करवा विनंती छे। सिविल फीमेल अथवा प्राइवेट हॉस्पिटल्स में ऑक्सीजन बेड्स उपर ए लोकोने मोकली शकाय तेम छे। अगर ऑक्सीजन पेरामीटर्स 95 थी वधारे होय तो एमा कोई चिंतानु विषय नथी, परंतु अगर ऑक्सीजन 94 थी नीचे होय अथवा 94 होय तो आ किस्सामां हॉस्पिटलाइजेशन प्रथमथी थाय तो ए जरूरी छे। केटला किस्सामां एवुं ध्यान उपर आवेला छे के लोकोने ओछा ऑक्सीजन होवा छतां एमने आपणा सेंटरथी रेफर करेल होवा छतां पण लोको हॉस्पिटल आव्या नथी, जेना कारणे એમનું મૃત્યુ પણ થયેલા છે। એટલે ઓક્સિજન અગર શરીરમાં 94 થી ઓછું હોય તો ઇમિડિયેટલી હોસ્પિટલાઇઝેશન થવા વિનંતી છે। ખાસ કરીને કેટલા લોકોના પાસે પલ્સ ઓક્સિમીટર ના હોય, આપણે દરેક પીએચસી ઉપર, સીએચસી ઉપર, ધનવંતરી રથ ઉપર, 104 ઉપર, તમામ જગ્યા ઉપર પલ્સ ઓક્સિમીટરનું વ્યવસ્થા કરવામાં આવી છે। આપને અગર લાગે કે આ તમામ વ્યવસ્થાઓના ઉપયોગ કરવાનું છે तो उपयोग प्लीज करजो। अगर आपने लागे कि आप पोतानी रीते पॉल्स ऑक्सीमीटर बेसावीने एनू व्यवस्था करी शकाय तो आप अचूक रीते पॉल्स ऑक्सीमीटर जे छे उपयोग करीने सोसायटी में जेटला लोको पण मांदा पड़े ए लोकोना ऑक्सीजन सेच्युरेशन ए सैनिटाइज कर्या पछी मापीने फरीथी सैनिटाइज करवानुं रहेशे। बीजू एक ऑक्सीजन कॉन्सेंट्रेटर होय छे, ए लगभग 50,000 થી 55,000 ના આજુબાજુ એ મળે છે। જે પલ્સ ઓક્સિમીટર છે એનું કિંમત લગભગ 1000 રૂપિયા હોય છે, પણ જે ઓક્સિજન કોન્સન્ટ્રેટર હોય છે એ જે એરમાં ઓક્સિજન હોય છે એને કોન્સન્ટ્રેટ કરીને એ આપણને આપે છે। એટલે જે ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે એનું પણ લાભ લઈ શકાય છે। અત્યારે ખાસ કરીને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આગળ જોઈએ તો ખાસ કરીને જે બરાછા, બી બરાછા એ, પુણા, પુણા સીમાડા, પુણા ગામ, સરથાણા અને બરાછા એના બોમ્બે માર્કેટ વિસ્તારથી લઈને કરણ સુધીના તમામ વિસ્તારો અને લિંબાયતના ગોડાદરા, વેસ્ટ ઝોનના પાલ, અડાજણ, પાલનપુર, પાટિયા અને અઠવા ઝોનના ખાસ કરીને પીપલોદ, ઉમરા અને ઓએનજીસી નગર, આ તમામ વિસ્તારો ખૂબ વધારે અફેક્ટેડ છે। એ વિસ્તારોના લોકોને વિનંતી છે, આપ કોઈ પણ અર્જન્ટ કામ ના હોય તો બહાર નહીં નીકળો અને પોતાના અગર કરિયાણા અથવા વેજીટેબલ અથવા એવા પ્રકારના વિષય હોય તો આપ પોતાની રીતે ટેક અવે કરીને લેજો, કારણ કે કોઈ પણ રીતે રેસ્ટોરન્ટ અથવા કોઈ પણ જગ્યામાં નહીં જવા વિનંતી છે અને ભીડભાડવાળા જગ્યા સંપૂર્ણપણે અવોઇડ કરવા માટે એક આપને વિનંતી કરું છું। ધન્યવાદ।